बैठक नी कांकरेज गायों माटे प्रसिद्ध एवो कांकरेज प्रदेश विधानसभा बैठक नो दरजो धरावे छे ने आ बैठक एवी छे जेमा एक ज उम्मीदवार ने मतदारोए सतत बीजी वार जीतवानी तक आपी छे। तो बात करिए कांकरेज विधानसभा बैठक नी, मानुभाई आपनाथी शुरुआत करूं तो कांकरेज विधानसभा बैठक नी रचना केवी रीते थी अने राजनीतिक इतिहास तेनो अत्यार सुधी क्या प्रकारनो रह्यो? मूळ तो कांकरेज विधानसभा बैठक कहीए तो कांकरेज नाम एटले कोई एक स्पेसिफिक विस्तार, त्यानी जे गाय प्रख्यात छे एना नाम उपरथी आनुं नाम पड़ेलू कांकरेज विस्तार। 1962 થી પ્રથમ વખત આ વિધાનસભા બેઠક અસ્તિત્વમાં આવી અને આ બેઠક કાંકરેજ તાલુકાના 102 ગામો છે, જેમાં ડીસા તાલુકાના 19 ગામો આવે છે, જે ઠાકોર સમાજનું ત્યાં પ્રભુત્વ છે આ 19 ગામો, એનો આ નવા સીમાંકન પ્રમાણે તે સમાવેશ થયો છે। કાંકરેજ તાલુકાની વાત કરીએ તો કાંકરેજ તાલુકા પંચાયતની અંદર અત્યાર હાલ કોંગ્રેસનું શાસન છે અને ત્યાં કોંગ્રેસની બોડી અત્યારે કરે, અને જો તાલુકાની વાત કરીએ તો કાંકરેજના 102 ગામોનો સમાવેશ છે, ત્યાં કુલ 222 બૂથો છે અને ડીસા તાલુકાના 19 ગામો છે જેના 29 બૂથો છે, આમ 251 બૂથથી આ બનેલું છે। ત્યાંની થરા નગરપાલિકા છે એ હાલ ભાજપ જોડે છે, ત્યાં એમાં ભાજપનો કબજો છે અને કાંકરેજની જિલ્લા પંચાયતની 5 બેઠકો બનેલી છે અને થરા એપીએમ છે એમાં પણ અત્યારે ભાજપનો કબજો છે। આમ નવા સીમાંકન પ્રમાણે જોઈએ તો મતદારમાં પુરુષો 51.52.16% પુરુષ મતદારો છે, મહિલા મતદારો 47.81% છે અને કાંકરેજ વિધાનસભા બેઠક પરના જે ચૂંટણી પરિણામો છે એ પ્રમાણે જોઈએ તો આ કાંકરેજ બેઠક કોઈ ખાસ એક પક્ષનું કોઈ પ્રભુત્વ રહ્યું નથી, માત્ર 2 વખત ત્યાંથી કોંગ્રેસમાંથી વિજય બનેલા અને ધારસી ખાનપુરા છે એમનો દબદબો અત્યાર સુધી રહ્યો, બાકી જ્ઞાતિ વાઇઝ સમીકરણ જેમ બદલાય છે એ પ્રમાણે આ બેઠક ઉપર ઉમેદવારો બદલાયા છે અને એ પ્રમાણે આખું ચૂંટણી ચાલેલી છે। જી સતીશભાઈ, ખાસ કરીને આપણે પૂછીશ કાંકરેજ વિધાનસભા બેઠકમાં કયા પ્રકારનો વિકાસ થઈ શક્યો છે અને મતદારોની કઈ કઈ સમસ્યાઓ રહી છે જેનું કોઈ નિરાકરણ હજુ સુધી નથી આવ્યું? ખાસ તો કાંકરેજ વિધાનસભા મત વિસ્તાર છે ત્યાં કોઈ મોટી એવી ઔદ્યોગિક વસાહત કે ઉદ્યોગ આવેલો નથી, એ મોટાભાગે ખેતી અને પશુપાલન પર આધારિત આ વિસ્તાર છે, એટલે ત્યાંની સમસ્યાઓ જે છે એ થોડી ઘણી સિંચાઈના પ્રશ્નોની છે, પીવાના પાણીની છે અને આરોગ્યની છે, એ આ ત્રણ મુખ્ય સમસ્યાઓ રહેલી છે। કેમકે સિંચાઈમાં એ લોકોને કોઈ મોટા એવા કેનાલના પ્રોજેક્ટ મળ્યા હોય એવું કંઈ નથી અને પીવાના પાણીમાં પણ એ જેમ સૌરાષ્ટ્રના કે બીજા કોઈ વિસ્તારોને જેમ નર્મદાનું પાણી મળે છે એમ આ વિસ્તારને કોઈ ખાસ કોઈ એવું ડેમ આધારિત કે કેનાલ આધારિત પાણીનો લાભ મળ્યો એવું મોટાભાગે આ વિસ્તારમાં નથી। પણ આપણે જો આ કાંકરેજ બેઠકની વાત કરતા હોય તો આપણે ખાસ જોવું જોઈએ કે કાંટાની ટક્કર છે, કે 2007ની ચૂંટણીમાં કાંકરેજ બેઠક પર બાબુભાઈ દેસાઈ જેઓ અમદાવાદ કે સુરતમાં રહેતા હતા એમને ભાજપે ઉમેદવાર બનાવ્યા અને અહીં ચૂંટણી લડાવી, ત્યારે ધારસી ખાનપુરા સામે માત્ર 840 મતથી જીત્યા હતા અને એ જીતનું કારણ આપણે જોઈએ તો મગનસિંહ વાઘેલા જેઓ ભાજપના સભ્ય હતા પણ ભાજપે ટિકિટ નહીં આપતા, એ બસપામાંથી ત્યાં ચૂંટણી લડેલા, તો બાબુભાઈ દેસાઈને 37,930 મત મળ્યા અને ધારસી ખાનપુરાને 37,090 મત મળ્યા, તો મગનસિંહ વાઘેલાને 22,000 જેટલા મત મળેલા। એટલે આ જે મુખ્ય રોલ કહીએ તો મગનસિંહ વાઘેલાને જે 22,000 મત મળ્યા એના કારણે બાબુભાઈની જીત થઈ હશે એવું આપણે ચોક્કસ કહી શકીએ અને આજે મગનસિંહ સોલંકી પાછા ફરીથી ભાજપમાં રી એન્ટર થયા છે। એટલે હવે આ બેઠક પર કેવું કેટલું ગણિત ચાલે છે એ આગામી દિવસોમાં આપણને ખ્યાલ આવશે। જી અમાનુભાઈ, આપને પૂછવા માંગીશ કાંકરેજમાં છેલ્લી 5 ટર્મની જો વાત કરીએ તો ધારસી ખાનપુરાનો દબદબો રહ્યો છે, એટલે કે કોંગ્રેસનું અહીં વર્ચસ્વ જોવા મળ્યું છે, તેનું પાછળનું કારણ શું છે? તો મોટા ભાગે ઠાકોર સમાજને આધારિત આરી આખી બેઠક છે, ત્યાં ઠાકોર સમાજનું અને દરબાર સમાજનું બહુ મોટું પ્રભુત્વ છે, તો આ બેઠક વિકાસથી વંચિત રહેલી છે અત્યાર સુધી, ત્યાં એકદમ બેકવર્ડ વિસ્તાર અને જે પરંપરાગત રીતે ત્યાં કોંગ્રેસના આગેવાનો હતા ઠાકોર સમાજમાંથી આગેવાનો
अन्य आगेवानो पण त्यां ठाकोर समाजमांथी एना कारणे अहींया आ परंपरागत बैठक अने धारसी खानपुरानुं ठाकोर समाज उपर खूब मोटुं प्रभुत्व छे एना कारणे एमनो आ बे टर्म अने सतत एमनो विजय थयो छे ए मुख्य कारण छे अने जेना कारणे जे त्यां कोंग्रेस जी परंतु मानुभाई एक खास बात 1998 मां भाजपना मगनसिंह वाघेला अजिंगी बहुमती थी जीत्या परंतु 2007 मां भाजपना बाबूभाई देसाई पातळी बहुमती थी जीत्या हता तो ओवरऑल जो भाजपनी स्थितिनी अहीं वात करवामां आवे तो मात्र बे वखत ते जीत्युं छे तो भाजपने हार शा माटे खावी पड़ी पहली वक्त જ્યારે મગનસિંહ વાઘેલા જે જીત્યા ત્યારે ભાજપનો દબદબો જોવા મળ્યો ત્યાં અને ત્યાં લોકોએ ખોબલે ખોબલે વોટ આપ્યા એ ત્યાંના દરબાર સમાજમાં એમનું પ્રભુત્વ એના કારણે એ જીત્યા ત્યાર પછી જે આ બાબુભાઈ દેસાઈ જ્યારે બેઠક ઉપર લડ્યા ત્યારે એ મગનસિંહ જે એમના વિરુદ્ધમાં ત્યાં હતા અને એના કારણે જે દરબાર સમાજના અને ઠાકોર સમાજના વોટ 22000 જેટલા વોટ એ લઈ ગયા એના કારણે એનો પાતળી સરસાઈથી અમને વિજય મળ્યો અને જે મગનસિંહને જે વોટ મળવાના હતા અથવા મગનસિંહના વોટ બીજે ठाकोर ज्ञाति प्रभुत्व रह्यु छे त्यारे आ गामडाओ उमेरावाथी मुख्य पक्षो भाजपने कोंग्रेस बन्ने माथी कोने वधु फायदो थई शके छे एवुं आपने लागे छे नहीं आमां ज्ञाति नुं गणित आपणे जोईए तो दरबार ज्ञाति नो 24% जेटला मतदारो छे आ बैठक पर ठाकोर ज्ञातिना 27% छे रबारीना 10% छे ब्राह्मण 4% छे पटेल ज्ञातिना 5% छे अने दलितो 7% छे अने अन्य 16% छे एटले आम जो जोवा जईए तो ठाकोर ज्ञाति अने दरबार बन्ने ज्ञातिनुं आ बैठक पर प्रभुत्व रहेलुं छे एटले आपणे चोक्कस ए मानवुं पड़े કે ઠાકોર જ્ઞાતિનું આ વિસ્તાર ઉપર કે આ ઉમેદવારો જીતવામાં પ્રભુત્વ છે જી અમારું ભાઈ આપણે પૂછીશ 1998 માં ભાજપના મગનસિંહ વાઘેલા જીત્યા હતા અને તેઓ 2007 માં જે બસપાની ટિકિટ પરથી લડ્યા હતા 2007 માં ભાજપે તેમને ટિકિટ ન આપી તેની પાછળ શું કારણ બાબુભાઈ એક મોટા એક બિલ્ડર છે અને એમને ત્યાંથી ટિકિટ માંગેલી એને એના વોટ એમને મળે ત્યાંથી એટલે ભાજપે એમના ઉપર પસંદગી કરી જી બીજું આમનું જે કામ છે એ છેલ્લા સંગઠનનું જે મજબૂત કામગીરી થવી જોઈએ ત્યાં કાંકમાંથી થઈ એના કારણે પણ પક્ષે વિચાર્યું હોય કે ઉમેદવાર બદલીએ અને ધારસી ખાનપુરા જેવા મજબૂત ઉમેદવાર છે જે કોંગ્રેસમાં એની સામે ટક્કર આપી શકે એવા કોણ તો પછી બાબુભાઈની પસંદગી કરી અને એમને ત્યાંથી ઉમેદવારી કરાવડે અને એના કારણે ત્યાં મગનસિંહ વાઘેલાનું પત્તું કપાયું અને બાબુભાઈ ત્યાં ચૂંટણી લડ્યા અને ભાજપે એમને મેદાનમાં ઉતાર્યા જી અમારું ખાસ કરીને આ મત વિસ્તારના જે મતદારો છે તેમના આ વખતના કયા કયા પ્રશ્નો રહ્યા છે અખના પ્રશ્નો એક તો નર્મદાની મુખ્ય કેનાલ જે રાજસ્થાન તરફ જાય છે ત્યાંથી નીકળી છે પણ એની જે પેટા કેનાલો થવી જોઈએ થઈ નથી કાંકરેજનો મુખ્ય ઉદ્યોગ જે મરચા જે ઉત્પાદન થતા હતા ખૂબ મરચાનું પ્રમાણ ત્યાં ખૂબ પ્રખ્યાત હતું એ પણ લુપ્ત થઈ ગયું છે એટલે પાણીના તળ ઊંડા ગયા છે આરોગ્યને લગતી સેવાઓ છે જેમ સાહેબે કીધું એ રીતે આરોગ્યને લગતી પણ પૂરતી સેવાઓ ત્યાં મળી નથી એ એક કારણ હોઈ શકે પછી જિલ્લા મથકથી આ દૂર છે એટલે ત્યાં જે વિકાસના કામો જે પ્રમાણે થવા જોઈએ તો ખાસ કરીને કાંકરેજની વાત કરું તો થરામાં પછી સિહોરીમાં ત્યાં બસ સ્ટેન્ડના મુખ્ય પ્રશ્ન છે એ પણ નથી ઉકેલ થયો હાઈવે ઓથોરિટીના થોડા પ્રશ્નો છે ત્યાં પણ સ્થાનિક નેતાગીરી આગળ આવી નથી એના કારણે આવા જે લોકલ પ્રશ્નો છે એ ખૂબ રહેલા છે જી મોરી સાહેબ ખાસ કરીને સંભવિત ઉમેદવારની હવે વાત કરીએ તો ભાજપમાં કાંકરેજ વિધાનસભા બેઠક માટે કયા કયા ઉમેદવારોના નામ ચર્ચામાં છે એક તો બાબુભાઈ દેસાઈ જે ચાલુ ધારાસભ્ય છે એમનું નામ છે એમની તો આપણે વિગતે વાત કરી આ ઉપરાંત મગનસિંહ વાઘેલા જેઓ ફરીથી ભાજપમાં પ્રવેશ્યા છે 2007માં અપક્ષ ચૂંટણી લડ્યા અરે બસપામાંથી ચૂંટણી લડ્યા બાદ એમનું પણ નામ ચાલે છે એક ત્રીજા ઉમેદવાર છે અણદાભાઈ પટેલ જેઓ ચૌધરી પટેલ છે સહકારી આગેવાન છે વર્ષોથી સક્રિય છે અને દરેક સમાજને સાથે રાખીને ચાલવાવાળા વ્યક્તિ છે એટલે એક એમનું પણ નામ ચાલે છે એક સુખદેવસિંહ સોઢાનું નામ છે ભાજપના સંનિષ્ઠ કાર્યકરના નાતે સંગઠનમાં એમની આગવી ભૂમિકા છે અને જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય પણ રહી ચૂક્યા છે એટલે સુખદેવસિંહ સોઢાનું નામ છે ભારતસિંહ ભટ્ટેસરિયાનું પણ નામ છે બનાસકાંઠા જિલ્લા યુવા ભાજપના એ પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે અને યુવા મોરચાના મહામંત્રી છે જો યુથને ટિકિટ આપવાનું વિચારે તો ભારતસિંહ ભટ્ટોદરિયાનું પણ નામ છે ભટ્ટેસરિયા પછી હર્ષદભાઈ શાહ કે જેઓ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી જેવી શાહના પુત્ર છે ભાજપ પક્ષમાં સંગઠન કક્ષાએ તેમની ભૂમિકા સક્રિય રહી છે એક વેપારી છે એટલે હર્ષદભાઈ શાહનું પણ આમ 6-1 જેટલા નામો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે એટલે
कोने टिकट आपसे ये तो पक्ष अने संगठन ज नक्की करशे। जी आ तो बात भाजपनी थी, कांग्रेस की जो बात करी तो कया कया नामों छे? कांग्रेस नी आ बैठक पर आम जोवा जोईए तो धारसीभाई खानपुरा नो पूरो दबदबो कहवाय, अने कांकरेज ना तेओ पूर्व धारासभ्य छे, अने आ बैठक पर 27% ठाकोर मतदारों छे जेना पर तेमनुं सारुं एवुं प्रभुत्व छे, एटले धारसीभाई खानपुरा ए सक्षम उम्मीदवार अत्यारे चर्चा में छे। पेनल बनीने जे कांग्रेस में गई छे तेमां तेमनुं नाम छे एवुं स्थानिक रीते कहेवाय छे, एटले जो धारसीभाई ने टिकीट ना आपे तो अन्य सन्निष्ठ कार्यकरो लींबूजी ठाकोरनुं पण नाम चाली रह्युं छे, અને હરગુણભાઈ સિરવાડિયા જો કાંકરેજ તાલુકા પંચાયતના પ્રમુખ છે અને કોંગ્રેસના સન્નિષ્ઠ કાર્યકર છે, આમ એ ધારસીભાઈ ના હોય તો જ આ બંને નામ કહેવાય એવું આપણે ચોક્કસ કહી શકીએ, નહીતર જે છેલ્લા કેટલાક સમયથી ધારસીભાઈએ આ વિસ્તારમાં પોતાની ગ્રુપ મિટિંગો યોજી રહ્યા છે, કોંગ્રેસ પક્ષને મોબિલાઇઝ કરવાનું પણ તેઓ કામ કરી રહ્યા છે, એટલે આમ જોવા જઈએ તો ધારસીભાઈનું નામ નિશ્ચિત હોય એવું આપણને લાગી રહ્યું છે। જી અમારું ભી આપણે પૂછવા માંગીશ, ગુજરાત પરિવર્તન પાર્ટી ડીસા વિધાનસભા બેઠક અને કાંકરેજ વિધાનસભા બેઠક બંનેની જો વાત કરીએ તો કેટલી અસરકારક સાબિત થઈ શકે છે? કાંકરેજનો જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી પરિવર્તન પાર્ટી ત્યાં નહીં સફળ થઈ શકે, અથવા તો ઇવન એમના ઉમેદવારો ઊભા રાખે છે કે કેમ એ પણ પ્રશ્ન છે, હજુ ત્યાં માળખું એમનું ઊભું નથી થયું, એક પણ મીટિંગ નથી। જી પણ ડીસાની વાત કરીએ તો ડીસા એક આગેવાની લે એવું શહેર છે અને ત્યાંથી કંઈક નવું કરવાવાળા માણસો ત્યાં ડીસામાં છે, અને એકાદ મીટિંગ પણ કેશુભાઈની એમની ત્યાં થઈ ગઈ છે, એક સભા થઈ ગઈ છે, એટલે ત્યાં માળખું પણ ઊભું થઈ રહ્યું છે, લોકો પણ થોડા જોડાઈ રહ્યા છે, થોડા વેપારીમાંથી આવી રહ્યા છે, થોડા ગ્રામીણ ક્ષેત્રમાં જ્યાં પટેલ સમાજ છે એ લોકો પણ જોડાઈ રહ્યા છે, એટલે થોડા ઘણા અંશે જ્યારે પાતળી સરસાઈ બહુમતીની સરસાઈની વાત આવે ત્યારે આ ડીસા બેઠક ઉપર થોડી ઘણી પણ અસર કરે પરિવર્તન પાટલી એવું હાલ લાગી રહ્યું છે। જી હા સતીશભાઈ આપણે પૂછીશ, ડીસા વિધાનસભા બેઠક અને કાંકરેજ વિધાનસભા બેઠક બંનેમાં આ વખતે નવા સમીકરણને કારણે જ્ઞાતિના સમીકરણ બદલાયા છે, ભૌગોલિક સીમાડાઓ પણ બદલાયા છે, કયા પ્રકારની સ્થિતિ આ વખતે વિધાનસભા ચૂંટણીમાં આ બંને બેઠકો પર જોવા મળશે? આમ તો ભાજપમાં જોવા જઈએ તો ઉમેદવારોની અદલા બદલી કદાચ થશે, કે કાંકરેજ ઉપરથી બાબુભાઈ ડીસા ઉપર લડે અને ડીસાના ધારાસભ્ય લીલાધરભાઈ કાંકરેજ ઉપરથી લડે, ભાજપમાં એવી સ્થિતિ છે, જ્યારે કોંગ્રેસમાં એવી સ્થિતિ છે કે કાંકરેજની બેઠકમાં ધારસી ખાનપુરા સિવાય કોઈ એવો સક્ષમ સબળ દાવેદાર આમાં કંઈ છે નહીં, અને પેલામાં ગોવાભાઈ રબારી અને અન્ય લોકો છે, એટલે આમ જોવા જઈએ તો પેલા જ્ઞાતિના સમીકરણો બદલાય એ રીતે થોડી ઉમેદવારોની પસંદગીમાં પણ ફેરફાર આવે અને થોડું ઘણું જે એન્ટી ઇન્કમ્બન્સી હોય એ ડાયલ્યુટ થાય એવા ઈરાદાથી કદાચ અદલા બદલી થાય ભાજપમાં, તો એમાં ના ના કહી શકીએ આપણે। જી અમારું ભી આપને પૂછવા માંગીશ, જ્ઞાતિના જે સમીકરણો બદલાયા છે બંને બેઠકો પર ઓવરઓલ વાત કરીએ તો તેમાં મતદારોનો મિજાજ, જ્યારે આપણે મતદારોને મળ્યા છો ત્યારે મતદારોનો મિજાજ આપે જાણ્યો છે, આ વખતની ચૂંટણીમાં કયા પ્રકારનો જંગ આપ જોઈ રહ્યા છો? બે જ પ્રકાર છે, એક તો ખાસ તો વિકાસની વાત છે, તો ડીસાની વાત કરું તો ડીસા શહેરનો વિકાસ રૂંધાયો છે, ત્યાં નગરપાલિકા કોંગ્રેસની અને વિધાનસભામાં ભાજપનું શાસન, એટલે બે વચ્ચે મતદારો અથવા તો નાગરિકો 100% પીસાયા છે, જે ડીસાનો વિકાસ થવો જોઈએ ત્યાં થયો નથી। ખેતીવાડીની વાત કરીએ તો બંને તાલુકા ખાસ કરીને ખેતી સાથે જોડાયેલા છે, વિકાસના કામો ખેતીમાં વિકાસની ઘણી યોજનાઓ ડ્રીપ ઇરિગેશનમાં સબસિડી હોય તો એ બધું આવ્યું છે, પણ જે પાયાના પ્રશ્નો છે ખેતી માટેના એ પણ એવા ને એવા જ રહ્યા છે, દાખલા તરીકે પાણીની વાત કરીએ તો ઊંડા જતા પાણીના તળ, ખાતર બિયારણની વાત છે, વીજળીની વાત છે, ડાર્ક ઝોન ઉઠાયો પછી જે ઝડપી પ્રક્રિયાથી વીજ કનેક્શન આપવા જોઈએ ખેતીમાં એ પણ અપાયા નથી, અને સામાન્ય માણસને જે ગરીબ માણસને એક મોંઘવારી બીજા નાના નાના કામો લઈ અને સરકારી ઓફિસમાં જતા લોકોની જે સમસ્યા છે આ મુખ્ય પ્રશ્નો છે જે આ દાંતા અને સોરી કાંકરેજ અને ડીસા વિધાનસભામાં અસર કરશે। જી સતીશભાઈ આપણે પૂછવા માંગીશ, જેટલા પ્રશ્નોની આપણે ચર્ચા કરી, પ્રજાના પ્રશ્નોની જે વાત કરી તેને લઈને શું લાગે છે બંને જે મુખ્ય પક્ષ છે ભાજપ અને કોંગ્રેસ તેમના માટે ઉમેદવારની પસંદગી કેટલી મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે? એકદમ મહત્વપૂર્ણ છે અને વ્યૂહરચનાના ભાગરૂપે એમને કંઈક એવું કરવું પડશે કે જે સામો પક્ષ કોંગ્રેસ હોય તો ભાજપ અને ભાજપ હોય તો કોંગ્રેસ ના કરી શકે એવી વસ્તુ કરી અને એ રીતની વ્યૂહરચના ગોઠવવી પડશે કે જે તે પક્ષને આગામી દિવસોમાં પોતાના પ્રતિનિધિ ચૂંટવામાં મદદરૂપ થાય,
એ ટાઈપની 100% વ્યૂહરચના હશે. જી સતીશભાઈ અને માનુભાઈ આપ બંને સ્ટુડિયોમાં આવ્યા, કાર્યક્રમમાં ભાગ લીધો અને આપ બંનેના જે મંતવ્ય રજૂ કર્યા તે બદલ આપ બંનેનો આભાર. તો દર્શક મિત્રો, આપણે ડીસા અને કાંકરેજ વિધાનસભા બેઠકનું વિશ્લેષણ જોયું. આ જ કાર્યક્રમનું પુનઃ પ્રસારણ આપ મંગળવારે સવારે 9 કલાકે નિહાળી શકશો. અને આપણે ફરી મળીશું મંગળવારે રાત્રે 8 કલાકે બેઠક બોલે છે કાર્યક્રમમાં, જેમાં અમદાવાદ શહેરની વિજલપુર બેઠક અને અમદાવાદ ગ્રામ્યની 10 ક્રોજ બેઠકનું વિશ્લેષણ કરીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર. We'll be right back.